ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજા મને. ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 13ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. હવે આપણે જોઈએ તો આપણે શું ભણ્યા. તો અત્યાર સુધીની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણ વિશેની સામાન્ય બેઝિક માહિતી એટલે કે પ્રસ્તાવના પૂર્ણ કરેલું છે. ત્યારબાદ જોવા જઈએ તો આપણે જે પ્રકાશ સંશ્લેષણ છે એના જે પ્રયોગો છે કે અગાઉ જે આપણે ધોરણની અંદર ભણી ગયા છીએ એ જોયું છે. ત્યારબાદ એના પ્રાથમિક અને પૂર્વ પ્રયોગો કે જે અલગ અલગ સાયન્ટિસ્ટોએ કરેલ છે તેની સંપૂર્ણ માહિતી મેળવેલ છે. એની અંદર જોસેફ પ્રિસ્ટલી છે, જોન ઇન્જેનાઉસ છે. ત્યારબાદ વાત કરીએ તો જે એન્જિન મેલ છે, જુલિયસ વોનસેચ છે, આ બધા જે સાયન્ટિસ્ટો છે. ત્યારબાદ જે કાર્નેલિયસ વાન નીલ છે, એને કઈ કઈ રીતે કેવા પ્રયોગો કરી અને શું તારણ આપ્યું એની માહિતી મેળવેલી છે. ત્યારબાદ વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થઈ છે તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવેલ છે અને એ પ્રકાશ સંશ્લેષણની અંદર કેટલા રંજક દ્રવ્ય ભાગ લે છે તે લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણમાં કેટલા રંજક દ્રવ્ય ભાગ લે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવેલ છે, જે આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે તે અને એ સિવાય જે આપણી ટેક્સ્ટબુકમાં નથી આપેલી અને થોડી ઘણી એને રિલેટેડ માહિતી છે એ પણ આપણે મેળવેલ છે. અમુક માહિતી એવી હતી રંજક દ્રવ્ય વિશેની કે જે આગળ આપણે બી ત્રીજા પ્રકરણની અંદર આવતી હતી, લીલવાળા પ્રકરણની અંદર આવતી હતી. ત્યાં લીલની અંદર કયા રંજક દ્રવ્ય જોવા મળે છે પણ મેં કાલ તમને નોટ ડાઉન કરાવેલું છે. તો હવે મિત્રો, કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણીએ તો હવે આપણને ખબર છે કે જે રંજક દ્રવ્ય છે તો પ્રકાશ સંશ્લેષણની અંદર રંજક દ્રવ્ય ટોટલ 4 પ્રકારના છે. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ્સ અને જેન્થોફિલ, આટલું અહીંયા આ પ્રકરણની અંદર આપેલા છે. બાકી પ્રકાશ સંશ્લેષણ કરતાં રંજક દ્રવ્ય આગળ પણ આપણે ભણી ગયા છે. ફાઇકોબિલિન્સ છે, એની અંદર ફાઇકોસાયનિન ને ફાઇકોઇરિથ્રિન છે, એ પણ શું છે, રંજક દ્રવ્ય છે. જેન્થોફિલ છે, લ્યુટિન છે, આ બધા રંજક દ્રવ્ય છે કે જે અલગ અલગ વનસ્પતિની અંદર જોવા મળે છે. હવે મિત્રો, આપણે વાત કરીએ તો એમાંથી પ્રભાવી રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ છે એના વિશે આપણને ખબર છે. અને ક્લોરોફિલ એ શા માટે પ્રભાવી રંજક દ્રવ્ય છે તેની આપણને કેમ ખબર પડી, તો એનું જે અલગ અલગ રંજક દ્રવ્ય છે તેનું ગ્રાફ આપણે જોયું કે ગ્રાફ છે એ રંજક દ્રવ્ય દ્રશ્ય વર્ણપટની કઈ તરંગ લંબાઈનું વધારે પ્રમાણમાં શોષણ કરે છે. તો એનું શું જોયું કે આપણે ગ્રાફ જોયો. હવે મિત્રો, કે જે ક્લોરોફિલ એ છે તે મેક્સિમમ પ્રમાણમાં શું કરે છે, દ્રશ્ય વર્ણપટમાંથી બે જગ્યાએ તેના પીક જોવા મળે છે. એક તો આપણે વાદળી રંગ પાસે અને એક લાલ રંગ પાસે. અને જો આપણે પ્રકાશ સંશ્લેષણ કોઈ તરંગ લંબાઈમાં વધારે થાય છે તેનો ગ્રાફ ડ્રો કરીએ તો પ્રકાશ સંશ્લેષણના દરનો ગ્રાફ અને જે ક્લોરોફિલ એનો અણુ છે એની જે તરંગ લંબાઈની જે શોષણ ક્ષમતા છે, શોષવાની જે કેપેસિટી છે, તે બંને ગ્રાફ એકબીજાને આચ્છાદિત થાય છે, ઓવરલેપ થાય છે. એટલે એનો અર્થ એવો કે ક્લોરોફિલ એ મુખ્ય પ્રભાવી રંજક દ્રવ્ય છે અને તે મેક્સિમમ વધારે માત્રામાં શું કરે છે, પ્રકાશનું શોષણ કરે છે. મેં તમને 3D એનિમેશનનું જે ક્લોરોપ્લાસ્ટ હરિતકણ છે તેનો વિડીયો બતાવેલો છે. એની અંદર તમે જોયું હોય તો હરિતકણની અંદર જે થાઇલેકોઇડ છે તે થાઇલેકોઇડની અંદર તમને રાઉન્ડ વાદળી અને બ્લુ કલરનું શું જાય છે, એવા રાઉન્ડ રાઉન્ડ અંદર જતા જોવા મળે છે. તો બીજું કશું જ નહોતું કે શું હતું કે વાદળી અને લાલ રંગ છે તેના પ્રકાશ જે અંદર શોષાય છે એની તરંગમાં એ જ હતું. તો એ આપણે લાસ્ટ જે મેં તમને વિડીયો છે એનિમેશન બતાવ્યું હતું એની અંદર હતું, જો કદાચ તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો. તો એનો અર્થ એવો કે તે વાદળી અને લાલ રંગના પ્રકાશનું વધારે માત્રામાં શોષણ કરે છે, બાકી બીજાનું કરે તો છે પરંતુ ઓછી માત્રામાં કરે છે. તો આમ મિત્રો, કે જે ક્લોરોફિલ એ છે એ મેક્સિમમ શોષણ કરે છે, બાકીના રંજક દ્રવ્ય છે તે શોષણ તો કરે છે. એનો અર્થ એવો નહીં કે ખાલી પ્રકાશનું શોષણ ક્લોરોફિલ એ એકલો જ કરે છે, બાકીના રંજક દ્રવ્ય છે તે પણ પ્રકાશનું શોષણ કરે છે. હવે મિત્રો, આપણે જુઓ કે અલગ અલગ રંજક દ્રવ્ય છે ને તે અલગ અલગ તરંગ લંબાઈનું શોષણ કરે છે. એટલે ક્લોરોફિલ એ શું કરે છે, લાલ અને વાદળી રંગનું શોષણ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ક્લોરોફિલ બી છે તે પણ અલગ તરંગ લંબાઈનું શોષણ કરે છે અને કેરોટીનોઇડ્સ પણ અલગ તરંગ લંબાઈનું શોષણ કરે છે. એના કારણે શું થાય છે, એના કારણે જે દ્રશ્ય વર્ણપટ છે તે દ્રશ્ય વર્ણપટની તમામ તરંગ લંબાઈ છે, પ્રકાશની જે તમામ તરંગ લંબાઈ છે તેનું આ રંજક દ્રવ્ય શોષણ કરી અને એમાંથી મેક્સિમમ શું કરી શકે,
શોષણ કરી શકે અને પ્રકાશ વધારેમાં વધારે તે લઈ શકે. તો આમ દરેક રંજક દ્રવ્ય જુદી જુદી તરંગ લંબાઈવાળા પ્રકાશના કિરણોનું શોષણ કરે છે અને ક્લોરોફિલ એને આપે છે. અને આ ક્લોરોફિલ એ છે તે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે, એના વિશે જ આજે આપણે જોવાનું છે. તો બાકીના રંજક દ્રવ્ય છે તે સહાયક રંજક દ્રવ્ય છે, એટલે એનો રોલ એવો નથી કે પ્રકાશ સંશ્લેષણમાં ક્યાંય છે જ નહીં, છે તો ખરા જ, પરંતુ એ શું કરે છે, સહાય કરે છે. મુખ્ય તરીકે ક્લોરોફિલ એ છે, અને સાથે સાથે ક્લોરોફિલ એના ફોટો ઓક્સિડેશનથી પણ બચાવે છે. જો મિત્રો વધારે પ્રકાશ હોય તો ક્લોરોફિલ એનું પ્રકાશની હાજરીમાં વિઘટન થઈ જાય છે. તો આ વિઘટન થતું અટકાવે છે કોણ, બાકીના જે રંજક દ્રવ્ય છે તે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું છે. તો હવે મિત્રો આજનો આપણો ટોપિક છે પ્રકાશ પ્રક્રિયા શું છે, વોટ ઇઝ લાઇટ રિએક્શન. હવે આપણે જોઈએ કે પ્રકાશ પ્રક્રિયા છે એની અંદર પ્રકાશની હાજરી અનિવાર્ય છે, જરૂરી છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા છીએ કે આગળના વિડીયોની અંદર કે જે પ્રકાશ સંશ્લેષણ છે તેની અંદર બે પ્રક્રિયા થાય છે. એક પ્રક્રિયા કઈ છે, એક પ્રક્રિયા છે અંધકાર પ્રક્રિયા અને બીજી પ્રકાશ પ્રક્રિયા છે. પ્રકાશ પ્રક્રિયા પટલમય તંત્ર એટલે કે થાઇલેકોઇડ ગ્રાનાનું સ્પેસિફિક આપણે કહીએ તો થાઇલેકોઇડ પટલની અંદર થાય છે, અને એના માટે પ્રકાશ જરૂરી છે. અને પ્રકાશ પ્રક્રિયાની અંદર એટીપી અને એનએડીપીએચનું નિર્માણ થાય છે. આ એટીપી અને એનએડીપીએચનું નિર્માણ કેવી રીતે થાય છે તે આના પછીનો જે આપણો નેક્સ્ટ ટોપિક છે એની અંદર જોશું. પરંતુ અત્યારે આપણે શું યાદ રાખવાનું છે કે પ્રકાશ પ્રક્રિયામાં એનએડીપીએચ ટુ અને એટીપીનું નિર્માણ થાય છે. કેવી રીતે બને છે તે આગળ આપણે જોશું. તો આ પ્રક્રિયા છે તેને પ્રકાશ પ્રક્રિયા કહે છે. એના માટે ફરજિયાત કમ્પલસરી પ્રકાશ હાજર હોવો જ જોઈએ, પ્રકાશ વગર એ પ્રક્રિયા થાય જ નહીં. બીજી પ્રક્રિયા છે અંધકાર પ્રક્રિયા. તો અંધકાર પ્રક્રિયા ક્યાં થાય છે, અંધકાર પ્રક્રિયા હરિતકણના આધારક એટલે કે સ્ટ્રોમામાં થાય છે. હવે અંધકાર પ્રક્રિયા એટલે કે એનો અર્થ એવો નહીં કે તે અંધારામાં થાય છે, પરંતુ અંધકાર પ્રક્રિયા એટલે કે એ પ્રક્રિયા થવા માટે કોઈ પ્રકાશ હાજર હોય એવું જરૂરી નથી. પ્રકાશ ગેરહાજર હશે, પ્રકાશ નહીં હોય તો પણ એ પ્રક્રિયા થઈ શકશે. પરંતુ મિત્રો એ ડાયરેક્ટલી ભલે પ્રકાશ ઉપર આધાર નથી રાખતી, પરંતુ તે પ્રત્યક્ષ રીતે નથી રાખતી, પરંતુ પરોક્ષ રીતે ઇનડાયરેક્ટલી તે પ્રકાશ ઉપર આધાર રાખે છે. કેવી રીતે, તો પ્રકાશ પ્રક્રિયાની જે નિપજ છે એટીપી અને એનએડીપીએચ ટુ, તો એટીપી અને એનએડીપીએચ ટુ છે એનો જ ઉપયોગ થાય છે અંધકાર પ્રક્રિયામાં. અંધકાર પ્રક્રિયાની અંદર ગ્લુકોઝ અને માંથી સ્ટાર્ચ બને છે, એટલા માટે એને જૈવ સંશ્લેષણ તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો કે અંધકાર પ્રક્રિયા છે તેને જૈવ સંશ્લેષણ તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે, તો એની અંદર ગ્લુકોઝ છે, સ્ટાર્ચ છે તેનું નિર્માણ થાય છે, અને તે ઉત્સેચકીય પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે પ્રક્રિયા ઉત્સેચક દ્વારા થાય છે. તો આ મિત્રો હવે આપણે એક જે બે પ્રક્રિયા જોઈ એમાંથી પ્રકાશ પ્રક્રિયા શું છે એની આપણે માહિતી મેળવવાની છે. પ્રકાશ પ્રક્રિયા અથવા તો પ્રકાશ રાસાયણિક તબક્કામાં શું થાય છે, તો અહીંયા આપેલી છે કઈ કઈ વસ્તુ થાય છે તે. એક તો પ્રકાશનું શોષણ થાય છે, પાણીનું વિભાજન થાય છે, ઓક્સિજનનો ઉદ્ભવ થાય છે, અને ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા મધ્યસ્થી જેવા કે એટીપી અને એનએડીપીએચના નિર્માણનો પણ સમાવેશ થાય છે. તો મિત્રો પ્રકાશ પ્રક્રિયાની અંદર ટોટલ ચાર વસ્તુનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કો શું થશે, પ્રકાશનું શોષણ થશે. એના પછીનો તબક્કો પાણીનું વિભાજન, ત્યારબાદ ઓક્સિજનનો ઉદ્ભવ, અને ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતી મધ્યસ્થી નિપજ. કઈ કઈ મધ્યસ્થી નિપજ છે, એટીપી અને એનએડીપીએચનું નિર્માણ થાય છે. તો આમ ટોટલ ચાર તબક્કા સંકળાયેલા છે પ્રકાશ પ્રક્રિયાની અંદર. આપણે વન બાય વન એક એકને જોવાના છે. પ્રકાશનું શોષણ કેવી રીતે થાય છે તે, પ્રકાશનું શોષણ થઈ ગયું છે. ત્યારબાદ પ્રકાશની હાજરીમાં પાણીનું શું થાય છે, વિભાજન થાય છે, જે પણ આગળ આપણે આવશે જેને આપણે જોઈએ. તો પ્રકાશની હાજરીમાં જે પાણીનું વિભાજન થાય છે તેને ફોટોસિન્થેસિસ ઓફ વોટર કહે છે, એટલે કે પ્રકાશ પ્રેરિત વિઘટન. ત્યારબાદ આગળ જોવા જઈએ તો એનો ત્રીજો તબક્કો છે કે ઓક્સિજનનો ઉદ્ભવ. તો જ્યારે પાણીનું વિભાજન થશે તો એ પાણીના વિભાજનમાંથી ઓક્સિજન છે તે નિર્માણ પામે છે, અને ત્યારબાદ ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા એટીપી અને એનએડીપીએચનું નિર્માણ થાય છે. તો આટલી પ્રક્રિયા ક્યાં થાય છે, આટલી પ્રોસેસ પ્રકાશ પ્રક્રિયાની અંદર થાય છે.
તો હવે આગળ જોઈએ કે અહીંયા શું કહેવા માંગે છે તે. આ પ્રક્રિયામાં અનેક સંકુલો સંકળાયેલા હોય છે. હવે અનેક સંકુલો, અહીંયા સંકુલોની વાત થાય છે એટલે એ સંકુલો એટલે આપણા રંજક દ્રવ્ય. ઉપર નીચે આપણે પ્રોસેસ જોઈ કે પ્રકાશનું શોષણ થાય છે, પાણીનું વિભાજન થાય છે, ઓક્સિજન મુક્ત થાય છે અને એટીપી અને એનએડીપીએચનું નિર્માણ થાય છે. તો આ પ્રક્રિયા માટે ઘણા બધા એવા સંકુલો સંકળાયેલા છે અને એ સંકુલો એટલે કે રંજક દ્રવ્ય. તો અહીંયા રંજક દ્રવ્યો બે સ્પષ્ટ અલગ પ્રકાશ રાસાયણિક લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, ગુજરાતીમાં કહે છે પ્રકાશગ્રાહી રંજક દ્રવ્ય અને શોર્ટમાં તેને કહે છે LHC, જેને રંજક દ્રવ્ય તંત્ર 1 અથવા તો ફોટોસિસ્ટીમ 1 અથવા તો PS1, રંજક દ્રવ્ય તંત્ર 2 અથવા ફોટોસિસ્ટીમ PS2 શોર્ટમાં કહેવામાં આવે છે. તો હવે મિત્રો કયા રંજક દ્રવ્યની આપણે વાત કરીએ તો એ રંજક દ્રવ્ય છે તેની અંદર બે પ્રકારના લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ જોવા મળે છે. તો લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એટલે શું? તો પ્રકાશનું ગ્રહણ કરતા સંકુલો, કે જે સંકુલ છે તે પ્રકાશનું ગ્રહણ કરે છે તેને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ કહે છે. ત્યાં સંકુલની વાત એટલે કોણ આવશે? રંજક દ્રવ્ય આવશે. તો આમ મિત્રો પ્રકાશનું શોષણ કરતા જે રંજક દ્રવ્ય છે તેના વડે જે કોમ્પ્લેક્સ બને છે, તેના વડે જે સંકુલ બને છે તેને પ્રકાશગ્રાહી સંકુલ અને ઇંગ્લિશમાં લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ અને શોર્ટમાં તેને LHC કહે છે. તો લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પાછા બે પ્રકારના છે, ફોટોસિસ્ટીમ 1 અને ફોટોસિસ્ટીમ 2. ફોટોસિસ્ટીમ 1 ને ટૂંકમાં PS1 કહે છે, ફોટોસિસ્ટીમ એટલે PS1, અને ફોટોસિસ્ટીમ 2 છે તેને PS2 કહે છે. અને ગુજરાતીમાં રંજક દ્રવ્ય તંત્ર 1 અને રંજક દ્રવ્ય તંત્ર 2. તો આટલું ક્લિયર મિત્રો કે પ્રકાશ પ્રક્રિયા છે તેની અંદર સૌ પ્રથમ પ્રકાશનું શોષણ થાય છે, ત્યારબાદ પાણીનું વિભાજન થાય છે, ત્યારબાદ ઓક્સિજનનો ઉદ્ભવ થાય છે અને ઉચ્ચ ઉર્જાના મૂલ્યવાળા એટીપી અને NADPH2નું નિર્માણ થાય છે. હવે આ પ્રક્રિયા થવા માટે એની અંદર સંકુલો સંકળાયેલા છે, એ સંકુલો એટલે રંજક દ્રવ્ય. આ રંજક દ્રવ્ય છે તે જે પ્રકાશનું શોષણ કરે છે તો એને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ અથવા તો પ્રકાશગ્રાહી સંકુલ કહે છે. અને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ અથવા તો જે પ્રકાશગ્રાહી સંકુલ છે એના પાછા બે ભાગ છે, રંજક દ્રવ્ય તંત્ર 1 એટલે કે ફોટોસિસ્ટીમ 1 અને રંજક દ્રવ્ય તંત્ર 2 એટલે કે ફોટોસિસ્ટીમ 2. ઓકે મિત્રો, હવે આગળ જોઈએ કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તેમના કાર્યની ક્રમિકતાને આધારે નહીં પણ તેના નામ સંશોધનના ક્રમને આધારે અપાયેલા છે. ખાસ અહીંયા મિત્રો નોટ કરવા જેવું છે કે અહીંયા જે આપણે બે નામ આપ્યા છે, એક નામ આપ્યું રંજક દ્રવ્ય તંત્ર 1 અથવા તો ફોટોસિસ્ટીમ 1 અને ફોટોસિસ્ટીમ 2 અથવા તો PS2. તો આ બે નામ આપ્યા છે 1 અને 2. તો આ પહેલું નામ અને બીજું નામ છે તે એનો અર્થ એવો નથી કે ફોટોસિસ્ટીમ 1 છે તે પ્રકાશ સંશ્લેષણમાં પહેલાં કામ કરે છે અને ત્યારબાદ ફોટોસિસ્ટીમ 2 કરે છે, એવું છે નહીં. પરંતુ કેના આધારે નામ આપ્યા છે? કે સૌ પ્રથમ શોધ કોની થઈ? ફોટોસિસ્ટીમ 1ની થઈ, PS1ની થઈ. આ ફોટોસિસ્ટીમ 1ની શોધ થઈ એટલા માટે એને PS1 આપ્યું છે, ત્યાર પછી PS2ની શોધ થઈ એટલા માટે એને PS2 તરીકે નામ આપવામાં આવેલું છે. પરંતુ આગળ આપણે જોશું તો PS2 પહેલાં કાર્ય કરે છે અને પછી કામ કરે છે PS1. એટલે અહીંયા એનો અર્થ આપણે એવું નથી લેવાનું કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર જે આ સંકુલ છે એમાં જે આ પહેલાંવાળું સંકુલ પહેલાં કામ કરશે અને બીજાવાળું સંકુલ બીજે કામ કરશે, બીજું કામ કરશે, એવું થતું નથી. પરંતુ એ જે નામ આપ્યા છે એના સંશોધન થયું છે એના આધારે આપ્યા છે, તેના કાર્યની ક્રમિકતાને આધારે. ને કાર્યની ક્રમિકતા એટલે એનો અર્થ એવો કે પહેલાં PS1 કામ કરે તો આપણને 1 નામ આપી દીધું અને ત્યારબાદ PS2 કામ કરે તો એને PS2 નામ આપી દીધું, પરંતુ એવું અહીંયા જોવા મળતું નથી. અહીંયા PS1નું સંશોધન પહેલાં થયું છે એટલા માટે એને PS1 નામ આપ્યું છે અને PS2 છે તેનું સંશોધન
પાછળથી થયું છે, એટલા માટેનું નામ આપ્યું છે PS2. પરંતુ કાર્યની વાત કરીએ તો કાર્યની દ્રષ્ટિએ PS2 પહેલાં છે અને એના પછી PS1 આવશે, જે આના પછીનો આપણે નેક્સ્ટ ટોપિક જોશું ત્યારે તમને વધારે ક્લિયર સમજાઈ જશે. પરંતુ અહીંયા આપણે એટલું યાદ રાખવાનું છે કે કાર્યની ક્રમિકતાને આધારે નામ નથી આપ્યા, પરંતુ સંશોધનના ક્રમને આધારે નામ આપવામાં આવેલા છે. હવે ત્યારબાદ આગળ જોઈએ કે LHC પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યના અણુઓથી બને છે. તો લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ શું છે આપણે પ્રશ્ન તો થાય. તો લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ છે તે પ્રોટીનથી અનુબંધિત એટલે કે પ્રોટીનથી જોડાયેલા એવા હજારો રંજક દ્રવ્યના અણુઓથી બને છે. એટલે અહીંયા ઘણા બધા રંજક દ્રવ્યના અણુ એની સાથે પ્રોટીન જોડાય અને આખું લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એટલે કે જે પ્રકાશગ્રાહી સંકુલ છે તેનું નિર્માણ કરે છે. પ્રત્યેક ફોટોસિસ્ટમમાં બધા રંજક દ્રવ્ય હોય છે. પ્રત્યેક એટલે ઘણી બધી ફોટોસિસ્ટમ તો છે જ નહીં, ખાલી એક ને બે જ છે. તો અહીંયા શું કહે છે, પ્રત્યેક, કેમ જાણે આખો સમૂહ હોય 10-15 એવી વાતો કરે છે. પરંતુ અહીંયા પ્રત્યેક એટલે કે ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 2 છે, બંનેની અંદર જે રંજક દ્રવ્ય છે તે કેટલા રંજક દ્રવ્ય ભાગ લે છે, બધા જ રંજક દ્રવ્ય ભાગ લે છે. કૌંસની અંદર આપેલું છે કે સિવાય કે ક્લોરોફિલ એનું એક જ અણુ હોય જે પ્રકાશગ્રાહી સંકુલ LHCનું નિર્માણ કરે છે અને જેને એન્ટેની કે એન્ટેના પણ કહે છે. તો મિત્રો, દરેક જે ફોટોસિસ્ટમ 1 અને 2 બંનેની અંદર ક્લોરોફિલ એનું અણુ કેટલો હોય છે, એક જ હોય છે. આપણે યાદ રાખવાનું છે કે જે બાકીના રંજક દ્રવ્ય છે તે બાકીના રંજક દ્રવ્યના અણુ ઘણા બધા હોય છે, પરંતુ ક્લોરોફિલ એ છે તે એકાકી અણુ છે, એટલે કે એકલો જ અણુ જોવા મળે છે. PS1ની અંદર પણ એની સંખ્યા એક જ છે અને PS2માં પણ એની સંખ્યા એક જ છે. અને આ ક્લોરોફિલ એ છે તે શું કરે છે, પ્રકાશગ્રાહી સંકુલનું નિર્માણ કરે છે અને એટલા માટે તેને એન્ટેની કે એન્ટેના પણ કહે છે. એન્ટેની અથવા એન્ટેના એટલે કે પ્રકાશનું શોષણ કરતું. તમે સ્ટ્રીટ લાઇટની અંદર ને બધે જોયું હોય તો એન્ટેની અથવા એન્ટેના એટલે શું, તો પ્રકાશનું શોષણ કરે છે તે એકલો જ અણુ છે. ત્યારબાદ આગળ જોઈએ કે આ રંજક દ્રવ્ય કણો વિવિધ તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણને વધારે કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. હવે રંજક દ્રવ્ય કણો એટલે શું, તો મિત્રો અહીંયા પહેલાં એક આપણે આકૃતિ જોઈ લઈએ કે આપણી બુકની અંદર આકૃતિ આપેલી છે. હવે જો કે આ આકૃતિ છે તેની અંદર અહીંયા જે આપણે ગ્રીન કલરના દર્શાવેલા છે તે ગ્રીન કલરના શું છે, રંજક દ્રવ્યના અણુઓ છે. તો આ રંજક દ્રવ્યના અણુઓની અંદર બધા જ આવી જશે. ક્લોરોફિલ એ આવશે, ક્લોરોફિલ બી આવશે, જેન્થોફિલ આવશે, કેરોટીનોઇડ્સ આવશે. તો આ બધા રંજક દ્રવ્ય છે. કેટલા હશે, હજારોની સંખ્યામાં હશે. કેની સાથે અનુબંધિત થયેલા હશે, પ્રોટીનની સાથે અનુબંધિત થયેલા હશે. હવે જુઓ કે અહીંયા તમને આપેલું છે પ્રક્રિયા કેન્દ્ર. તો પ્રક્રિયા કેન્દ્ર એટલે કે જે આ છે તે અહીંયા જે મેં રાઉન્ડ કરીને જે રંજક દ્રવ્ય દર્શાવેલું છે એ રંજક દ્રવ્ય પ્રક્રિયા કેન્દ્ર એટલે કે તે કયું છે, ક્લોરોફિલ એ છે. અને એ ક્લોરોફિલ એ છે તે એકાકી એટલે કે એકલો જ અણુ હશે PS1 અને PS2 બંનેની અંદર. અને એ જ શું કરે છે, પ્રક્રિયાનું કેન્દ્ર બનાવે છે, એટલા માટે એને પ્રક્રિયા કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હવે આ PS1નું કામ શું છે, આ ફોટોન છે. ફોટોન એટલે કે જે આ પ્રકાશ છે એના જે કિરણો છે એની તરંગ લંબાઈ છે તેને ગ્રહણ કરશે. ગ્રહણ કરી અને આજુબાજુવાળા અહીંયા જેટલા પણ આજુબાજુમાં રંજક દ્રવ્યના અણુ જોવા મળે છે તે બધા જ શું કરતા હશે, પ્રકાશના જે ફોટોન છે તેને ગ્રહણ કરી અને કેને આપશે, આને આપશે, ક્લોરોફિલ એના અણુને આપશે. બધા જ ક્લોરોફિલ એને આપશે અને ત્યારબાદ ક્લોરોફિલ એ છે તેને શું કરે છે, આગળ મોકલે છે કે જે વિજાણુ વહન તંત્ર હોય છે એની અંદર મોકલે છે. અહીંયા પ્રાથમિક ગ્રાહક એવું નામ આપેલું છે, એટલે પ્રાથમિક ગ્રાહક એટલે કે ક્લોરોફિલ એમાંથી પ્રથમ જે જેમાં ફોટોન જાય છે તેને પ્રાથમિક ગ્રાહક કહે છે, જે આગળ આપણે વિજાણુ વહન તંત્રની પ્રક્રિયા ભણીશું એની અંદર, એ ટોપિકની અંદર આવશે. તો મિત્રો આખું સંકુલ છે લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ. તો લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલમાં શું હોય છે,
બધા જ રંજક દ્રવ્યના અણુ હોય છે અને એની આજુબાજુમાં હજારો પ્રોટીન જોવા મળે છે. આમ હજારો પ્રોટીનથી અનુબંધિત થયેલા રંજક દ્રવ્યના અણુ શું કરે છે, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ કરે છે. PS1 અને PS2 બંનેની અંદર આ જ રચના જોવા મળે છે. હવે એની અંદર ડિફરન્ટ શું છે તે પણ આગળ આવે છે. આ બંને પ્રક્રિયા છે એની અંદર જે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનું એકાકી અણુ એકલો જ અણુ જોવા મળે છે, તો એ પણ આપણે જોઈ લીધું. તો જો કે પ્રત્યેક ફોટોસિસ્ટમની અંદર બધા જ રંજક દ્રવ્ય હોય છે, સિવાય કે ક્લોરોફિલ એનું એક જ અણુ, બધા જ રંજક દ્રવ્ય હોય છે, પરંતુ ક્લોરોફિલ એનું કેટલા અણુ જોવા મળે છે, એક જ અણુ છે. અને પ્રકાશગ્રાહી સંકુલ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ કરે છે, એટલા માટે તેને એન્ટેની કે એન્ટેના પણ કહે છે. તો મિત્રો, ક્લોરોફિલ એનું બીજું નામ થઈ ગયું એન્ટેની અથવા એન્ટેના. ઓકે, તો બીજું નામ યાદ રાખવાનું છે આપણે, ક્લોરોફિલ એનું બીજું નામ છે એન્ટેની અથવા એન્ટેના. શા માટે એને એન્ટેની અથવા એન્ટેના કહે છે, તો કારણ કે તે પ્રકાશગ્રાહી સંકુલનું નિર્માણ કરે છે એટલા માટે. અને આ રંજક દ્રવ્ય છે તે વિવિધ તરંગલંબાઈના પ્રકાશનું શોષણ કરે છે. આગળ આપણે જોઈ ગયું કે કયા રંજક દ્રવ્ય કઈ તરંગલંબાઈનું શોષણ કરે છે તે. હવે શોષણ કરી પ્રકાશ સંશ્લેષણને વધારે કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. જેમ વધારે તરંગલંબાઈનું શોષણ કરશે એમ પ્રકાશ સંશ્લેષણ છે એનું કાર્ય શું થશે, વધશે, પ્રકાશ સંશ્લેષણ વધશે. તો ક્લોરોફિલ એના એકાકી અણુ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે. એકાકી, એકાકી એટલે એકલો. તો આ ક્લોરોફિલ એ છે તેનો એકલો અણુ શું કરે છે, પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે. બંને ફોટોસિસ્ટમમાં પ્રક્રિયા કેન્દ્ર અલગ હોય છે. હવે બંને ફોટોસિસ્ટમ એટલે કે PS1 અને PS2 છે એની અંદર પ્રક્રિયાનું કેન્દ્ર એટલે કે ક્લોરોફિલ એ છે તેની અંદર જુદુંપણું જોવા મળે છે, તફાવત છે, વેરિએશન છે. શું વેરિએશન છે તે આપણે જોઈએ. PS1માં પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ 700 નેનોમીટર તરંગ લંબાઈએ સર્વોચ્ચ માત્રામાં શોષણ કરે છે. હવે જે ફોટોસિસ્ટમ 1 છે એની અંદર પ્રક્રિયા કેન્દ્ર તરીકે તો ક્લોરોફિલ એનો અણુ, કોઈ પણ ફોટોસિસ્ટમ હશે એની અંદર ક્લોરોફિલ એનો અણુ જ હાજર હશે પ્રક્રિયા કેન્દ્ર તરીકે. તો આ PS1ની અંદર પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ છે અને આ ક્લોરોફિલ એ છે એનો અણુ 700 નેનોમીટર તરંગ લંબાઈનું મેક્સિમમ શોષણ કરે છે. અને આ 700 નેનોમીટર તરંગ લંબાઈએ તે વધારે માત્રામાં પ્રકાશનું શોષણ કરે છે. સૌથી વધારે પ્રકાશનું શોષણ કઈ તરંગલંબાઈ કરે છે, 700 નેનોમીટર તરંગલંબાઈએ, એટલા માટે તેને P700 પણ કહે છે. તો આ PS1નું બીજું નામ કેટલા નામ થયા, રંજક દ્રવ્ય તંત્ર 1, ફોટોસિસ્ટમ 1, PS1 અને P700, ચાર નામ થયા. PS2માં તે 680 નેનોમીટર તરંગલંબાઈએ સૌથી વધુ પ્રકાશનું શોષણ કરે છે, આથી તેને P680 કહે છે. તો જે આપણે PS2 જે તંત્ર છે, ફોટોસિસ્ટમ 2 છે, એની અંદર ક્લોરોફિલ એ છે તે ક્લોરોફિલ એનું અણુ પ્રકાશની દ્રશ્ય વર્ણપટની 600 નેનોમીટર છે, 680 નેનોમીટર તરંગ લંબાઈ છે, તેનું સૌથી વધારે શોષણ કરે છે, એટલા માટે તેને P680 કહે છે. અને આ ફોટોસિસ્ટમ એટલે શું, ફોટોસિસ્ટમ એટલે કે પ્રકાશ તંત્ર. પ્રકાશ અને એનું આખું જે તંત્ર બન્યું તે રંજક દ્રવ્યની સાથે જે તંત્ર બન્યું તે. તો આમ મિત્રો, આ પ્રકાશ પ્રક્રિયા છે. પ્રકાશ પ્રક્રિયાની અંદર પ્રકાશની હાજરી જરૂરી છે અને પ્રકાશ રાસાયણિક તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે પ્રકાશ રાસાયણિક તબક્કો, પ્રકાશની હાજરીમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તે, એના માટે પ્રકાશની હાજરી જરૂરી છે. આ પ્રક્રિયા હરિતકણના ગ્રેના પ્રદેશમાં થાય છે. પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય છે, હરિતકણના ગ્રેના પ્રદેશમાં. અને એની અંદર પણ હું વેરી સ્પેસિફિક કહું, વિશિષ્ટ કહું તો થાઇલેકોઇડની અંદર. પ્રક્રિયાની અંદર કઈ કઈ તબક્કા થાય છે, પ્રકાશનું શોષણ થાય છે, પાણીનું પ્રકાશ વિભાજન થાય છે, ઓક્સિજનની મુક્તિ થાય છે, ATP અને NADPHનું નિર્માણ થાય છે. હવે અહીંયા જોઈએ તો બે રંગ પ્રકારના પ્રકાશગ્રાહી સંકુલ જોવા મળે છે, LHC રંજક દ્રવ્યતંત્ર 1 અને રંજક દ્રવ્યતંત્ર 2 PS1 અને PS2. પહેલું પ્રકારનું જે રંજક દ્રવ્યતંત્ર છે એની અંદર પ્રક્રિયા કેન્દ્રની અંદર રહેલો ક્લોરોફિલ એનું અણુ છે તે P700 નેનોમીટર તરંગલંબાઈ ઉત્તેજિત થાય છે, એટલા માટે તેને P700 કહે છે. અને જે બીજું અણુ છે PS2 છે, બીજું તંત્ર છે, એની અંદર જે
તરંગ લંબાઈ છે તે ક્લોરોફિલે 680 નેનોમીટરે વધારે પ્રમાણમાં શોષણ કરે છે, એટલા માટે તેને પી 680 પણ કહે છે. અને આ દરેક રંજક દ્રવ્ય તંત્રની અંદર મિત્રો આપણે જોવા જઈએ તો 250 થી 400 અણુ આવેલા હોય છે. અને જે પ્રકાશગ્રાહી તંત્ર એન્ટેના કહે છે, અને એકાકી ક્લોરોફિલ એ છે એનું અણુ પ્રક્રિયા કેન્દ્રનું નિર્માણ કરે છે. એટલે એકલો જ ક્લોરોફિલ એનું અણુ આખું પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે. અને આ રંજક દ્રવ્ય તંત્રની અંદર 250 થી 400 અણુ આવેલા જોવા મળે છે દરેક રંજક દ્રવ્ય તંત્રમાં, અને પ્રકાશગ્રાહી તંત્ર તેને એન્ટેના કહે છે. હવે મિત્રો આપણે જોઈએ તો અહીંયા સ્પેસિફિક આપેલી છે 680 અને 700. હવે એનો અર્થ એવો નહીં કે તે ખાલી એનું જ શોષણ કરે છે. PS1 છે, આ PS1 છે તેની અંદર ક્લોરોફિલ એ છે, તે ક્લોરોફિલ એ 670 નેનોમીટર વાળા તરંગ લંબાઈનું પણ શોષણ કરે છે, 683નું પણ કરી શકે છે, 695નું પણ કરે છે, 700નું પણ કરે છે. અને એની સાથે તેને ક્લોરોફિલ બી મદદરૂપ થાય છે. અને જે PS2 છે એની અંદર ક્લોરોફિલ એ છે તે 673નું, 680નું તરંગ લંબાઈનું શોષણ કરે છે. અને ક્લોરોફિલ બી છે અને ફાઇકોબિલિન છે તે પણ એને શોષણમાં મદદરૂપ થાય છે. એટલે આનું પણ મેક્સિમમ 700ની અંદર થાય છે. PS1 છે તેની અંદર 700 નેનોમીટરની સાથે સાથે 670, 683 અને 695નું પણ શોષણ કરે છે. અને એની સાથે ક્લોરોફિલ બી તેને મદદરૂપ થાય છે. અને જે PS2 છે તેની અંદર 680 નેનોમીટરની સાથે સાથે 673 જે નેનોમીટર વાળી તરંગ લંબાઈ છે તેનું શોષણ થાય છે. અને એની સાથે તેને ક્લોરોફિલ બી અને ફાઇકોબિલિન છે તે મદદરૂપ થાય છે. તો આ છે મિત્રો પ્રકાશ પ્રક્રિયા. હવે ત્યારબાદ નેક્સ્ટ આવે છે કે ઇલેક્ટ્રોન પરિવહન, કે સૌ પ્રથમ પ્રકાશનું શોષણ થશે તો ઇલેક્ટ્રોનનું વહન કેવી રીતે થાય છે, આના પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે. તો તે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું મિત્રો. આજે અહીંયા સુધીનું રાખીએ, બધું સાહિત્ય તૈયાર કરવાનું છે, કમ્પ્લીટ તૈયાર કરવાનું છે મિત્રો. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ, બેસ્ટ વિશીસ, હવે નાઇસ ડે, થેન્ક યુ સો મચ.